નવસારીની ધરતી પરથી પીએમ મોદીએ દક્ષિણ ગુજરાતને આપી 44,000 કરોડના વિકાસ કામોની સોગાત. ગત વર્ષે કેન્દ્ર સરકારે 7 રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે, જેમાંથી એક ટેક્સટાઇલ પાર્ક નવસારીના વાસી બોરસીમાં બનશે, જેનું આજે મોદીના હસ્તે ભૂમિપૂજન કરાયું. પીએમએ હુંકાર કર્યો કે મોદી ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું, એ લોકો જેટલું કીચડ ફેંકશે એટલા જ શાનથી 370 કમળ ખીલશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો અમૂલ ફેડરેશનનો ગોલ્ડ જ્યુબિલી સમારોહ, જેમાં ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી મોદી. સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા. ખુલ્લી જીપમાં સવાર થઈ પીએમ મોદીએ પશુપાલકોનું અભિવાદન ઝીલ્યું. અમૂલ ડેરી વિશ્વની 8મા નંબરની ડેરી છે. પોતાના સંબોધનમાં મોદીએ ગેરંટી આપી કે અમૂલ ડેરીને વિશ્વની 1લા નંબરની ડેરી બનાવવાની છે. તો બાદમાં પીએમ મોદી પહોંચ્યા મહેસાણાના તરફ ખાતે વાડીનાથધામમાં, જ્યાં પીએમ મોદીના હસ્તે મહાશિવલિંગની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા. મંદિરમાં પૂજા અર્ચના બાદ મોદી ખુલ્લી જીપમાં સવાર થઈ સભાસ્થળે પહોંચ્યા. અહીં તેમણે 13,000 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મંચ પરથી મોદીએ વાડીનાથ સાથેની જૂની યાદો વાગોળી, સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસે પોતાના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન ઉભું કર્યું હતું. ये वही लोग हैं जिन्होंने सोमनाथ जैसे पावन स्थल को भी विवाद का कारण बनाया. ये वही लोग हैं जिन्होंने पावागढ़ में धर्म ध्वजा फहराने की इच्छा तक नहीं.